જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ બે, વિષય ગુજરાતી. તો ગુજરાતીમાં છે એ આપણે આગળ પ્રશ્ન 27 સુધી પૂરું કર્યું. તો હવે જોઈએ પ્રશ્ન 28, એમાં શું કીધું? તો કે ઝાડના ટુકડાઓને બોક્સમાં યોગ્ય ક્રમ આપો. કે પહેલાં છે એ આપણે ઝાડ એ ધ્યાનથી જોવાનું અને નીચે જોવાનું કેવો ટુકડો છે એને કેટલામો ક્રમ આવશે. તો અહીંયા છે એ આ સાઈડનો ઝાડ છે એને ચોથો ક્રમ આપેલો છે ને, પછી વચ્ચેના ભાગને પાંચમો ક્રમ, પછી આમ સાઈડ ખૂણાનો જે ભાગ છે એને કયો ક્રમ આપેલો છે? તો કે છઠ્ઠો. અને પછી ધડથી લઈ અને આ બે ભાગ દેખાય એને ત્રીજો ક્રમ. પછી આ સાઈડ છે એ આગળ જ છે બીજો ક્રમ, થોડુંક ઝાડ અને નીચે થડ દેખાય. પછી નીચે સૌથી છેલ્લું ઘાસવાળું એ જે છે એને કયો ક્રમ આપેલો છે? પહેલો. તો આપણે છે એ આવી રીતે વ્યવસ્થિત ચિત્ર જોઈ અને એને ક્રમ આપવાના છે. તો હવે જોઈએ તો આ ભાગ છે એને કયો ક્રમ આવશે? બીજો ક્રમ આવશે ને, તમે તમારી બુકમાં જોશો તો બીજો જે ભાગ છે કે એ ઝાડનું જે ચિત્ર છે ને એમાં બીજા નંબરનો ભાગ એ આના જેવો જ દેખાશે, એટલે અહીંયા આવશે બીજો ક્રમ. પછી અહીંયા આપણે છેલ્લે કીધું ને ઘાસવાળું હતું એમાં કયો ક્રમ આવશે? પહેલો. પછી ખાલી ઝાડ જ દેખાય એટલે કે એના પાંદડા જ દેખાય એવો ખૂણાનો થોડોક ભાગ એમાં કયો ક્રમ આવશે? છઠ્ઠો. તમને એમને એમ ના સમજાય તો તમારે છે એ ચિત્ર અને ઓલું ઝાડનું ચિત્ર છે એ બંને ધ્યાનથી જોવાનું એટલે ખબર પડી જશે. પછી આને કયો ક્રમ આવશે? તો આને પાંચમો આવશે ને. પછી ખાલી સાઈડમાં થોડુંક જ ઝાડ દેખાતું હતું એ કયો ક્રમ હતો? ચોથો. અને અહીંયા આવશે ત્રીજો ક્રમ, હવે એક જ બાકી છે ને. તો પાછા એકવાર છે એ ક્રમ બોલું છું, 2 1 6, પછી નીચે 5 4 3. હવે આગળ જોઈએ પ્રવૃત્તિ. એમાં પહેલો પ્રશ્ન શું કીધો? તો કે બે ચકલીઓ ઝાડ પર બેસીને શું ગપ્પા મારતી હશે એ લખો. કે આ તમને બે ચકલી દેખાય છે ને ઝાડ પર બેઠેલી, તો એ કઈ વાત તું કરતી હશે? તો આપણે છે એ નીચે છે એ લખવાનું. તો એમાં તમને પહેલું વાક્ય આપેલું જ છે ને, પહેલાં છે એ પહેલાં ચકલી શું બોલે છે? તો કે તને ખબર છે આજે ચોખાનો વરસાદ પડવાનો છે. તો આગળ છે એ બીજી ચકલી, એને શું જવાબ દેતી હશે? કે પહેલી એમ કહી ને ચોખાનો વરસાદ પડશે એટલે બીજી એને શું જવાબ દેતી હશે? તો બીજી ચકલી કદાચ એમ કહેતી હોય ને કે વાહ, તો દાણાનો સંગ્રહ કરશું એટલે કે દાણા ભેગા કરશું. પછી તો પાછી છે એ પાછી બીજી ચકલી શું કહી? પેલા એ કહી ને બીજી ચકલીને કહી ને કે તને ખબર છે આજે ચોખાનો વરસાદ પડવાનો છે, એટલે પછી એને ચકલી કહી ને કે વાહ, તો આપણે દાણાનો સંગ્રહ કરશું. તો ઓલી ચકલી શું કહે છે? કે આવા વરસાદમાં તો છે એ ચોખા બગડી જાય, એમાં જીવાત થાય. વરસાદ જ ચોખાનો પડે ને તેમાં ચોખા ક્યાંથી બગડે? તો બીજી ચકલી શું કહે? આવા વરસાદમાં ચોખા બગડી જશે, એમાં જીવાત થશે. તો પછી છે એ પાછી પેલી ચકલી શું કહેતી હશે? તો મને આવા ચોખા બહુ ભાવે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, એમાં શું કીધું? જરા હસો. ગોલી શું બોલે છે? મારા પપ્પાની ચાવીવાળી ઘડિયાળ આ કૂવામાં પડી ગઈ હતી, 10 વર્ષ પછી કૂવામાંથી બહાર કાઢી તો પણ ચાલુ જ હતી.
तो घड़ियाल छे ए कोई दिवस पानी में पड़ी जाए तो चालू रही, पर आटला समय सुधी ना रही ने, अने 10 वर्ष पछी एने कूवामांथी घड़ियाल मळे पछी तो गोगी शू कहे, ओहो एमां शू, मारा दादा ज्यां कूवामां पड़ी गया हता 10 वर्ष पछी बहार काढ्या तो पण ए जीवता ज हता। एटले गोली घड़ियाळनी वात करे छे ने, तो घड़ियाळ तो हजी आपणे छे, ए 10 वर्ष पछी कूवामांथी बहार काढीए तो ए हजी कदाच छे, ए बहु सारी घड़ियाळ होय तो चालू रही, नकर ना पण रहे, पर कोई माणस कूवामां पड़ी जाए तो ए जीवतुं रहे ना रही ने। गोली, अरे पण तेओ 10 वर्ष सुधी कूवामां शुं करता हता? तो गोली छे ए फरी गोगी ने पूछे छे के तारा दादा 10 वर्ष सुधी कूवामां, तारा दादा कूवामां पड्या અને 10 વર્ષ પછી બહાર આવ્યા તો એણે 10 વર્ષ છે એણે કૂવામાં કર્યું શું હશે? ગોગી, તારા પપ્પાની ઘડિયાળમાં ચાવી ભરતા હતા। એટલે પછી છે એ ગોલી ગોગીને શું કહે છે કે તારા પપ્પાની ઘડિયાળ કૂવામાં પડી ગઈ ને, એ 10 વર્ષ પછી મળી તો પણ એ ઘડિયાળ ચાલુ જ હતી, ને એના દાદા છે એ પણ એમાં પડી ગયા, એ પણ 10 વર્ષ પછી મળ્યા ને। તો ગોગી એને પૂછે છે કે તો તારા દાદાએ 10 વર્ષ કૂવામાં રહી અને શું કર્યું? એટલે ગોગી શું કહે છે કે તારા પપ્પાની જે ઘડિયાળ ખોવાઈ ગઈ હતી ને, એમાં ચાવી ભરતા। હવે આગળ પ્રશ્ન નંબર 3, એમાં શું કીધું? તો કે નીચે આપેલા નમૂના મુજબ શબ્દોના અક્ષરો ઉલટાવીને લખો, કે અહીંયા તમને એક આપેલું છે, તો એવી રીતે છે એ અક્ષર ઉલટાવી અને ફરીથી છે એ શબ્દ લખવાના। તો પેલું જોવો, ન પા, તો એને ઉલટાવીએ તો પેલા શું આવે? પા, અને પછી આવે ન, એટલે પાન। પછી રી કે, તો પેલા આવશે કે અને પછી આવશે રી, કેરી। પછી બો આ, તો પેલા શું આવશે? આમ, ને પછી આવશે બો, આંબો। પછી ર બ કા, તો પેલા શું આવે? કા, પછી આવશે બ, અને છેલ્લે આવશે ર, કાબર। પછી તી ર ધ, તો પહેલાં શું આવે? ધ, પછી આવે ર, અને છેલ્લે આવશે તી, ધરતી। હવે એવી જ રીતે નીચે, તો એમાં કઈ રીતે? તો જો અડ મ ક, તો પહેલાં શું લખવાનું? છેલ્લો અક્ષર, પછી વચ્ચેનો અક્ષર છે એ એમને મૂકી દેવાનો, અને પહેલો અક્ષર છેલ્લે લખવાનો, તો ડો મલી। તો એમાં આપણે વચ્ચેનો અક્ષર એમને લખવાનો ને, એટલે એ પહેલાં લખી નાખવાનો, પછી છેલ્લો અક્ષર પહેલાં એટલે લી, પછી મ, અને છેલ્લે ડો, લીમડો। પછી ટ પ પો, તો પહેલાં શું આવે? પો, એટલે છેલ્લો અક્ષર પેલા, પછી આવશે પ, અને છેલ્લે આવશે ટ। પછી દ સા ર વ, તો પેલા શું આવશે? વ, પછી ર, પછી આવશે સા, ને પછી આવશે દ, વરસાદ। પછી ખી મા ધ મ, તો અહીંયા પણ બીજો અક્ષર છે એ ક્યાં આવ્યો જાય? ત્રીજો, એટલે પહેલાં આવશે મ, પછી આવશે ધ, પછી આવશે મા, અને છેલ્લે આવશે ખી। તો ફરીથી છે એકવાર શબ્દ જોઈએ, પાન, કેરી, આંબો, કાબર, ધરતી, કમળ, લીમડો, પોપટ, વરસાદ અને મધમાખી। હવે આગળ પ્રશ્ન નંબર 4, એમાં શું કીધું? તો કે હાથીએ કીડીને શું જવાબ આપ્યો હશે તે લખો। તો અહીંયા છે તમને હાથી અને કીડીની વાત આપેલી છે, તો પહેલાં કીડી શું બોલે છે એ જોઈએ। એ હાથી ભાઈ, તમે મારા કપડાં કેમ પહેર્યા છે? હાથી છે એ કીડીને શું પૂછે છે કે હાથી ભાઈ, તમે મારા કપડાં કેમ પહેર્યા છે? તો હાથી ભાઈ છે એ કીડીને શું જવાબ આપતો હશે? તો હાથી છે એ કીડીને કહે, મેં ક્યાં તારા કપડાં પહેર્યા છે? હાથી ભાઈ કહે ને કીડીને
કે મેં ક્યાં તારા કપડાં પહેર્યા છે? પહેલાં તો છે એ કીડીના કપડાં હાથીને થાય ન થાય ને? મને ન થાય તારા કપડાં. એટલે કીડી છે એ પેલા હાથીને પૂછે છે ને કે હાથી ભાઈ તમે કેમ મારા કપડાં પહેર્યા છે? એટલે હાથી છે એ કીડીને શું જવાબ આપે છે કે મેં ક્યાં તારા કપડાં પહેર્યા છે? કે મને ન થાય તારા કપડાં. તો અહીંયા છે એ પાઠ 7 પૂરો થાય છે.